નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય ગુરુદેવ. આજે આપણે ધોરણ 4માં સ્વાધ્યાય 9મું અડધું અને પા વિશે સમજૂતી મેળવશું. તો પ્રશ્ન જુઓ, પહેલો, સરખા ભાગ દર્શાવતી આકૃતિની નીચેના ચોરસમાં રાઈટ કરો. બરાબર, આ સ્વાધ્યાય 9મું છે, સાવ સરળ છે, બધા વિદ્યાર્થીઓને સરખી રીતે આવડી જાય એવું જ છે. બરાબર, અડધું અને પા એટલે તમને ખબર જ છે, આપણે ગમે તે એક વસ્તુ લઈએ તેના બે સરખા ભાગ કરીએ. બરાબર, તો અડધા અડધા ભાગ કરીએ, પછી છે પા, એટલે કે એક એક વસ્તુના આપણે ચાર ભાગ કરીએ, એમાંથી પા ભાગ એટલે ત્રીજા ચોથા ભાગનું આપણે લઈએ. બરાબર, તો એને પા કહેવામાં આવે છે. તો સ્વાધ્યાય પોથીમાં આપણે જોઈએ 9મું સ્વાધ્યાય અડધું અને પા, એમાં પ્રશ્ન પહેલો છે, સરખા ભાગ દર્શાવતી આકૃતિની નીચેના ચોરસમાં રાઈટ કરો. બરાબર, તમને અહીંયા આકૃતિ આપેલી છે, બે આકૃતિ આપેલી છે. બરાબર, આકૃતિ આપેલી છે, એમાં બે સરખા ભાગ કરેલા છે. પહેલી આકૃતિમાં બે સરખા ભાગ કરેલા છે અને બીજી આકૃતિમાં બે સરખા ભાગ કરેલા છે. હવે તમારે જોવાનું છે બંનેમાંથી કઈ આકૃતિમાં સરખા ભાગ વ્યવસ્થિત કરેલા છે. તો તમે પહેલી આકૃતિ જુઓ તો તે આકૃતિમાં બંને સરખા ભાગ કરેલા છે, જ્યારે બીજી આકૃતિમાં એક ભાગ મોટો અને એક ભાગ નાનો દર્શાવવામાં આવેલો છે. તો સરખા ભાગ દર્શાવતી આકૃતિ કઈ જોવા મળે છે? તો કે સરખા ભાગ દર્શાવતી આકૃતિ છે એ પહેલી આકૃતિમાં જોવા મળે છે. તો એમાં આપણે રાઈટનું નિશાન કરશું. બરાબર, હવે આપણે જોઈએ બીજી આકૃતિ. તો કે ગોળાકાર કરેલી છે બંને આકૃતિ, એમાં જોઈએ તો કયો સરખો ભાગ દર્શાવે છે. તો પહેલી આકૃતિમાં બંને ભાગ સરખા છે, જ્યારે બીજી આકૃતિમાં એક ભાગ મોટો છે અને બીજો ભાગ નાનો છે. તો તમને કીધું જ છે કે સરખા ભાગ દર્શાવતી આકૃતિની નીચેના ચોરસમાં રાઈટ કરો. તો આ બેમાંથી જે આકૃતિ સરખા ભાગ દર્શાવે તેમાં રાઈટનું ચિહ્ન કરાવવાનું છે. તો આ પહેલી આકૃતિમાં સરખા ભાગ દર્શાવે છે, તેથી તેમાં આપણે રાઈટની નિશાની કરીશું. હવે જુઓ, ત્રીજી આકૃતિ, બે આકૃતિ આપેલી છે, એક આકૃતિમાં ત્રણ ભાગ આપેલા છે અને બીજી આકૃતિમાં પણ ત્રણ ભાગ આપેલા છે. તો આ બંને આકૃતિમાં આપણે જોઈએ કે કઈ આકૃતિ સરખા ભાગ દર્શાવે છે. તો પહેલી આકૃતિ છે એ ત્રણેય ભાગ જુઓ, એના પહેલો, બીજો અને ત્રીજો ત્રણેય સરખા દર્શાવેલા છે, જ્યારે બીજી આકૃતિમાં પહેલો, બીજો અને ત્રીજો, પહેલો અને ત્રીજો છે એ સરખા દર્શાવેલા છે, જ્યારે બીજો છે એ નાનો દર્શાવેલો છે. તો બંને આકૃતિમાં પહેલી આકૃતિ છે તેમાં સરખા ભાગ દર્શાવેલા છે, તેથી તેમાં આપણે રાઈટની નિશાની કરશું. બરાબર, એવી જ રીતના આપણે ચોથું જોઈએ તો લંબચોરસ આપેલું છે અને ત્રણ ત્રણ ભાગ બંનેમાં આપેલા છે, એમાં સરખા ભાગ ક્યાં છે? તો કે સરખો ભાગ જોઈએ પહેલી આકૃતિમાં બે નાના અને એક મોટું દર્શાવેલું છે, જ્યારે બીજી આકૃતિમાં ત્રણેય સરખા ભાગ દર્શાવેલા છે. તેથી બંને આકૃતિમાં જોઈએ તો કે બીજી આકૃતિમાં સરખા ભાગ દર્શાવેલા છે, તેથી આપણે તેમાં રાઈટની નિશાની કરશું. હવે જુઓ, પાંચમું જુઓ, એક ચોરસ આપેલું છે, એમાં ચાર ભાગ આપેલા છે, બીજા ચોરસમાં પણ ચાર ભાગ આપેલા છે. તમને હવે ખબર જ પડી જશે કે બંનેમાંથી સરખા ભાગ દર્શાવતી આકૃતિ કઈ છે. તો કે પ્રથમ આકૃતિ, એમાં ચારે ચાર ભાગ છે એ સરખા બતાવેલા છે, જ્યારે બીજી આકૃતિમાં બે ભાગ નાના અને બે ભાગ મોટા દર્શાવેલા છે. હવે જુઓ, એના પછી આપણે છઠ્ઠું જોઈએ. તો ચોરસ આપેલું છે, ચોરસમાં ચાર ભાગ આપેલા છે, બીજા ચોરસમાં પણ ચાર ભાગ આપેલા છે. હવે તમને ખબર પડી જશે કે બંનેમાંથી કઈ આકૃતિ સરખા ભાગ દર્શાવે છે. તો કે પ્રથમ આકૃતિ છે એ સરખા ભાગ દર્શાવે છે. બરાબર, એવી રીતના આપણે આગળ જોઈએ. તો પ્રશ્ન બીજો જોઈએ, નીચેની આકૃતિમાં આચ્છાદિત ભાગ કયો અપૂર્ણાંક સૂચવે છે તે
જણાવો, બરાબર. આચ્છાદિત ભાગ એટલે કે કલર પૂરેલો ભાગ, બરાબર. આ તમને એક અહીંયા આકૃતિ આપેલી છે, એમાં ચાર ખાના આપેલા છે, 1 2 3 4. તો કયો અપૂર્ણાંક દર્શાવે છે આચ્છાદિત ભાગ એ આપણે લખવું હોય તો કુલ ખાના કેટલા છે? 1 2 3 4, બરાબર. તો 4 ખાના છે કુલ, બરાબર. એમાં આચ્છાદિત ભાગ છે એ કયો છે, કેટલા છે? તો કે કલર પૂરેલા કેટલા ભાગ છે? તો કે 1 2 3, બરાબર. તો શું થાય? 3/4 એટલે કે 3/4, બરાબર. એટલે કે તમને શું કહેવા માગે કે 4 ભાગમાંથી 3 ભાગ છે એ આચ્છાદિત ભાગ કહેવાય, બરાબર. આ 1 2 3 4 ભાગ છે એમાંથી 1 2 અને 3 ભાગ છે એ તમને આચ્છાદિત ભાગ છે એ દર્શાવે છે, બરાબર. બીજું જોઈએ આપણે 1 2 3 4, બરાબર. એમાં આચ્છાદિત ભાગ કયો દર્શાવે છે? તો કે કુલ ભાગ કેટલા છે? પહેલાં આપણે કુલ ભાગને આપણે લઈએ તો 1 2 3 4, કુલ ભાગ 4 છે. જ્યારે આચ્છાદિત ભાગ આપણે લઈએ 1 2 3 4 છે, એમાં એક જ ભાગ આચ્છાદિત છે, તો આપણે 1 છે એ અંશમાં લખીશું અને કુલ ભાગ 4 છે તેથી 4ને છે એ છેદમાં લખીશું, બરાબર. તેથી આને વંચાય કેમ અપૂર્ણાંકને? તો કે 1/4 અથવા 1/4, અંશમાં 1 છે અને છેદમાં 4 છે. હવે જોઈએ ત્રીજું, તો કે 1 2 3 4 આપણે કુલ ભાગ છે એ છેદમાં લખી નાખવાના અને આચ્છાદિત ભાગ છે એ અંશમાં લખી નાખવાના. તો આચ્છાદિત ભાગ કેટલા છે? 1 2 3 4, આચ્છાદિત ભાગ છે એ 4 છે, એ અંશમાં લખી નાખીએ તો કે 4 માંથી 4 ભાગ છે એ આચ્છાદિત છે, બરાબર. એટલે કે આખો એક ભાગ છે એ આચ્છાદિત કહેવાય, બરાબર. હવે જોઈએ ચોથું, એમાં પણ કુલ ભાગ છે એ છેદમાં લખવાનો અને એમાં કુલમાંથી કેટલા ભાગમાં રંગ પૂરેલો છે અથવા આચ્છાદિત કરેલો છે તે છે એ અંશમાં લખવાનું. તો કુલ ભાગ જોઈએ 1 2 3 4, 4 ભાગ છે કુલ, 1 અને 2 છે એ આચ્છાદિત છે એટલે એને અંશમાં લખીએ. 2/4 એટલે કે 1 2 3 અને 4, 4માંથી 2 ભાગમાં રંગ પૂરેલો છે એટલે કે એ ભાગ આપણે અપૂર્ણાંક દર્શાવે છે, બરાબર. એના પછી આપણે જોઈએ તો પાંચમું જોઈએ, તો 2 ભાગ દર્શાવેલા છે તો આપણે એમ લખી શકીએ કે કુલ ભાગ કેટલા છે? તો કે 2. હવે એમાંથી અપૂર્ણાંક કયો ભાગ દર્શાવે છે, કેટલો ભાગ દર્શાવે છે? તો કે 1 ભાગ દર્શાવેલો છે, બરાબર. એટલે કે 2માંથી 1 ભાગ છે એ અપૂર્ણાંક દર્શાવે છે. એના પછી આપણે ચોથું જોઈએ, છઠ્ઠું જોઈએ, 1 2 3 4, કુલ ભાગ કેટલા છે? તો કે 4 છે, બરાબર. એમાંથી 4માંથી રંગ કેટલામાં પૂરેલો છે? તો કે 1 2 3 4, 4માંથી રંગ પૂરેલો છે. કુલ 4 ભાગ છે પણ રંગ પૂરેલો છે 1 અને 2, એટલે કે 4માંથી 2માં રંગ પૂરેલો છે તેથી એ ભાગ અપૂર્ણાંક દર્શાવે છે, બરાબર. હવે આપણે એના પછી જોઈએ, આગળ જોઈએ પ્રશ્ન ત્રીજો, સૂચના મુજબ કરો, બરાબર. પ્રશ્ન ત્રીજો આપણે જોઈએ, સૂચના મુજબ કરો. પેલું છે એમાં દરેક આકૃતિના 1/3 ભાગમાં લીટીઓ કરો. શું કહેવા માગે છે કે દરેક આકૃતિના 1/3 ભાગ
એટલે કે બે માંથી એક ભાગમાં શું કરવાનું છે, તો કે લીટીઓ કરો. સાવ સરળ છે. અહીંયા આપણે ત્રિકોણ આપેલું છે, એમાં બે ભાગ આપેલા છે. શું કીધું છે, દરેક આકૃતિના એક તૃતીયાંશ ભાગમાં લીટીઓ કરવાની છે. તો બે ભાગમાંથી એક ભાગમાં લીટી કરવાની છે, તો તમે આમાં પણ લીટી કરો તો ચાલશે, આ બાજુ પણ લીટી કરો તો ચાલશે. તો આપણે લીટી કરીએ, બે ભાગમાંથી એક ભાગમાં વ્યવસ્થિત લીટી કરવાની છે. બરાબર, સાવ સરળ રીતે સમજાઈ જાય તેવું સાવ સહેલામાં સહેલું સ્વાધ્યાય છે. બરાબર, આખું ત્રિકોણ છે. તમને એમ પણ કે આખા ત્રિકોણમાંથી અડધા ત્રિકોણમાં લીટીઓ કરો, તો આખા ત્રિકોણમાંથી અડધું ત્રિકોણ આ સાઈડ છે કે આ સાઈડ છે, ગમે એ સાઈડ તમે લ્યો, બરાબર, એમાં આપણે લીટીઓ કરવાની છે. બે ભાગમાંથી એક ભાગમાં લીટી કરવાની છે, આપણે એવી રીતના કહેવામાં આવેલું છે. એક તૃતીયાંશ બરાબર એકના છેદમાં બે, એમ પણ આપણે વાંચી શકીએ. બીજું જોઈએ, બીજામાં પણ એમ જ છે, બે ભાગ આપેલા છે, કોઈ પણ એક ભાગમાં આપણે લીટી કરવાની છે. તો આપણે અહીંયા લીટી કરીએ, બરાબર, જો આવી રીતના લીટી વ્યવસ્થિત કરવાની છે. પછી આ સાઈડ જુઓ, આમાં પણ બે ભાગ આપેલા છે, કોઈ પણ એક ભાગમાં લીટી કરવાની છે. તો આપણે આ સાઈડ લીટી કરીએ, બરાબર, વ્યવસ્થિત ધીમે ધીમે તમારે લીટી કરવાની છે. એના પછી આપણે જોઈએ પ્રશ્ન બીજો. દરેક આકૃતિના બે ચતુર્થાંશ ભાગમાં ટપકા કરો. બે ચતુર્થાંશ ભાગ એટલે કે ચાર ભાગ આપેલા હોય, એમાંથી બે ભાગમાં શું કરવાનું છે, ટપકા કરવાના છે. સૂચના એવું હોય તો તમારે બીજી વાર વાંચી લેવી, એટલે વ્યવસ્થિત સમજાઈ જાય. દરેક આકૃતિના બે ચતુર્થાંશ ભાગમાં ટપકા કરો. તો પ્રથમ આકૃતિ જોઈએ તો ચાર ભાગ આપેલા છે, બરાબર, એમાંથી આપણે કેટલા ભાગમાં ટપકા કરવાના છે, તો કે બે ભાગમાં. તો ચારમાંથી ગમે એ બે ભાગમાં ટપકા કરીએ આપણે. તો હું પ્રથમ ભાગમાં ટપકા કરું, બરાબર, ટપકા કીધું છે એટલે વ્યવસ્થિત તમારે ટપકા કરવાના છે, જેથી કરીને પરીક્ષામાં એક પણ માર્ક કપાય નહીં. પછી આમાં કરો ટપકા, બીજા ભાગમાં કરો તોય હાલે, ત્રીજા ભાગમાં કરો તોય હાલે, ચોથા ભાગમાં કરો તોય હાલે, ગમે તે ભાગમાં તમે ટપકા કરી શકો. તો આપણે ત્રીજા ભાગમાં કરીએ, વ્યવસ્થિત રીતે ટપકા કરવાના છે, બરાબર. તો થઈ ગયું એક બે ત્રણ ચાર, ચાર ભાગમાંથી બે ભાગમાં ટપકા આપણે કર્યા. બીજું જોઈએ, એક બે ત્રણ ચાર, ગમે એ ભાગમાં બે ભાગમાં ટપકા કરવાના છે. તો આપણે આમાં કરીએ ટપકા, વ્યવસ્થિત કરીએ, કંઈ પણ ભૂલ વિના વ્યવસ્થિત આપણે સ્વા પૂરવાની છે. એના પછી ગમે તે બીજામાં લઈ લ્યો, ચારમાંથી ગમે એ બે ખાનામાં આપણે ટપકા કરવાના છે, બરાબર. જુઓ કેવું વ્યવસ્થિત લાગે છે, બરાબર. આગળ આપણે જોઈએ તો આપેલું છે, ચાર ભાગ આપેલા છે, એક બે ત્રણ ચાર, બરાબર, ગમે બે ખાનામાં ટપકા કરીએ આપણે. એવું નહીં કે આજુબાજુના ખાનામાં ટપકા કરવા, એક મૂકીને એક કરો, પેલું કરો, એક છેલ્લું કરો તો પણ હાલે, આપણા માર્ક કપાય નહીં.
પણ કીધું હોય એટલું કરવાનું, ચારમાંથી બેમાં ટપકા કરવાના છે, પછી એ ખાના બે છે એ ગમે એ હોય તો પણ ચાલે. જો થઈ ગયું વ્યવસ્થિત બરાબર. હવે આપણે આગળનું જોશું નેક્સ્ટ વિડીયોમાં.